નમસ્કાર અમારી વિશેષ રજૂઆતમાં હું ધવાની આપનું સ્વાગત કરું છું દર્શક મિત્રો અત્યારે હાલ કોરોનામાંથી માંડ છુટકારો મળ્યો છે છે જનજીવન ધીરે ધીરે મુજબ થયું પરંતુ તેની સાથે સાથે પર જાણે કે ડામ થયો હોય તેવી પરિસ્થિતિ અત્યારે સામાન્ય જનતા માટે જોવા મળી રહી છે વેપાર ધંધા રોજગાર અને અર્થતંત્રની ગાડી ધીમે ધીમે પાટા પર આવી રહી છે પરંતુ તેની સાથે સાથે આપણે જોઈ રહ્યા છીએ કે મોંઘવારી પણ દિવસે અને દિવસે વધી રહી છે અને આ જે મોંઘવારી

ટામેટાના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે ટામેટાનો ભાવ જે છે સો રૂપિયાને ને પાર થતો હોય તેવું પણ અત્યારે હાલ અનેક જગ્યાએ જોવા મળી રહ્યું છે કહેવાય છે કે શિયાળામાં લીલા શાકભાજી ખાવા એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ કહી શકાય કે લાભપ્રદ રહેતા હોય છે પરંતુ આખરે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ માટે લીલા શાકભાજી ખાવા પણ અત્યારે હાલ મુશ્કેલ બની ગયા છે શિયાળાની જે ઋતુ હોય છે એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ શ્રેષ્ઠ ગણાય છે કહેવાય છે કે શિયાળાનું ખાધેલું બાર મહિના સુધી પહોંચતું હોય છે પરંતુ જો આ જ રીતે મોંઘવારી ચાલતી રહેશે જો આ જ રીતે શાકભાજીના ભાવમાં વધારો થતો રહેશે તો પછી આખરે કેવી રીતે અહીંયા સામાન્ય જનતા મધ્યમ વર્ગ એ પોષણક્ષમ આહાર મેળવી શકશે પ્રજા પર વધુ એક મોંઘવારીનો વાર થયો છે શિયાળાની શરૂઆતમાં જ શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે

તો પ્રજા પર વધુ એક મોંઘવારીનો માર જોવા મળી રહ્યો છે શિયાળાની શરૂઆતમાં જ શાકભાજીના શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે છે લીલા ભાવમાં આગ તેજી જોવા મળી રહી દિવસે શાકભાજી ના ભાવ વધતા જોવા મળી રહ્યા છે એક તરફ જોઈ રહ્યા છે આપણે જનતા પર બેરોજગારીનો માર અને બીજી બાજુ મોંઘવારીનો માર ત્યારે જનતા પણ આખરે ત્રાહિમામ પોકારી ઉઠી છે તો પ્રજા પર મોંઘવારીનો માર જોવા મળી રહ્યો છે શિયાળાની શરૂઆતમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે લીલા શાકભાજીના ભાવમાં આગ ઝરતી છે ટામેટાના ભાવ પણ સો પહોંચી ગયા છે શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે તો પ્રજા પર મોંઘવારીનો માર જોવા મળી રહ્યો છે દિવસે અને દિવસે શાકભાજીના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે વધુ વિગત સાથે સંવાદદાતા કમલ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે કમલ શાકભાજીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે શું વિગતો જે રીતે હવે દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે પરંતુ બીજી તરફ વાત કરીએ તો લોકોને હવે મોંઘવારીનો માર પણ ક્યાંક સહન કરવો પડી રહ્યો હોય તેવી પણ પરિસ્થિતિ સામે આવી છે કારણ કે હવે તમામ વસ્તુઓના ભાવ જે છે તે વધી રહ્યા છે ત્યારે હવે શાકભાજીના ભાવમાં પણ ક્યાંક વધારો છે તે જોવા મળી રહ્યો છે ડુંગળીની વાત હોય કે ટામેટાની વાત હોય તમામ જે શાકભાજી છે તેના ભાવ વધી રહ્યા છે અને ટામેટાના ભાવની આજની વાત કરીએ તો હવે ટામેટા સો રૂપિયા કિલોને પાર જે છે તે થઈ ગયા છે અને તેને જ કારણે ક્યાંક જે તમામ લોકો છે તેનું બજેટ પણ ક્યાંક ખોરવાયું હોય તેવી પણ પરિસ્થિતિ જોવા મળી રહી છે કારણ કે જે રીતે દિન પ્રતિદિન ખાદ્ય તેલની વાત હોય કે રાંધણ ગેસની વાત હોય તમામ વસ્તુઓના ભાવ જે છે તે વધી રહ્યા છે ત્યારે તમામ શાકભાજી જે છે તેના પણ ભાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે અહીંયા ગૃહિણી છે તેની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું જે રીતે ટામેટા છે તે હવે સો રૂપિયાને પાર થઈ ગયા છે મોંઘવારી નડી રહી છે આપ શું કહેશો એમ આ મોંઘવારી તો બહુ છે ભાઈ અમારું આખું બજેટ ડિસ્ટર્બ થઈ જાય છે કારણ કે ડબલ ભાવ એ પાંચ દસ રૂપિયાનો ફરક હોય તો બરાબર છે પણ આ તો સીધો પચીસ ત્રીસ રૂપિયાનો ફરક થઈ જાય છે પાંચસો કિલો એ તમામ વસ્તુમાં અત્યારે ભાવ વધી રહ્યા છે ખાદ્ય તેલની વાત હોય તો તેમાં પણ વધી રહ્યા છે કયા પ્રકારની સરકાર પાસે અપેક્ષા બસ કે ભાવ ધારો કંટ્રોલમાં લાવો બીજું શું શું કારણ કે અમારું આખું બજેટ અમારે તો આખું ઘર ચલાવવાનું ને શાકભાજીથી માંડીને બધી રીતે એક તરફ કોરોના જેવી પરિસ્થિતિ હતી અને હવે મોંઘવારી માર આખરે પ્રજા જે છે તે પીસાઈ રહી છે વાત છે પ્રજાનો જ આમાં મરો થાય છે એમાં મિડલ ક્લાસવાળાનો બિલકુલથી આપણે અહીંયા જે શાક માર્કેટ છે તેની અંદર પણ વાત કરવાનો પ્રયત્ન કર્યો તો ગૃહિણી સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કર્યો તો જે રીતે દિન પ્રતિદિન તમામ વસ્તુઓ પેટ્રોલના ભાવ હોય કે પછી તેલના ભાવ હોય તમામ વસ્તુઓના ભાવ છે તે વધી રહ્યા છે અને તેના જ કારણે લોકોને પણ ક્યાંક જે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અહીંયા જે દુકાનદાર છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું જે રીતે હવે ટામેટા છે તેનો ભાવ અત્યારે આજનો કેટલો છે

કિલો બે કિલો લેતો તો એની જગ્યા પાંચસો લઈ જાય છે એટલે માટે ફરક પડે છે ક્યાંક પેટ્રોલ ડીઝલના જે ભાવ વધ્યા છે તે પણ ક્યાંક આની અંદર અસર કરતો એવું લાગી રહ્યું છે થોડી ઘણી અસર એની બી લાગી રહી છે બિલકુલથી વેપારી સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો અને વેપારી દ્વારા કહેવા કહેવા મુજબ કે જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ જે છે તે વધી રહ્યા છે અને તેના જ કારણે તમામ વસ્તુમાં ભાવ વધી રહ્યા છે સાથે જ જે હમણાં જે થોડા દિવસ પહેલાં માવઠાની અસર પડી હતી અને તેના જ કારણે હવે જે ટામેટા હતા તેના પાકને પણ ક્યાંક નુકસાન પહોંચ્યું હતું અને તેના જ કારણે તમામ જગ્યાએ જે છે એ જે શાકભાજી છે તેની અંદર ભાવ વધતા હોય તેવું જોવા મળી રહ્યું છે જી બિલકુલ કમલ ખાસ કરી અને અત્યારે હાલ સતત મોંઘવારી વધી રહી છે અને એમાં શાકભાજીના ભાવ પણ વધી રહ્યા છે વેપારીઓનું શું કહેવું છે તો સાથે ગ્રાહકોનું શું કહેવું છે તે તમામ માહિતી અમે તમે આપ સુધી પહોંચાડી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આખરે અત્યારે હાલ જનતા પર મોંઘવારીનો માર પડી રહ્યો છે શિયાળાની શરૂઆતમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે લીલા શાકભાજીના ભાવમાં આગ જરતી તેજી જોવા મળી રહી છે ટામેટાના ભાવ સો રૂપિયાને પાર પહોંચી ગયા છે શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયેલું જોવા મળી રહ્યું છે પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે કોરોના કાળમાં અનેક લોકો બેરોજગાર થયા છે અને જે લોકો અત્યારે હાલ વેપાર ધંધા કરી રહ્યા છે તેમના વેપાર ધંધામાં પણ માંડ ગરાકી જોવા મળી રહી છે તે બધાની વચ્ચે આપણે જોઈ રહ્યા છીએ કે પહેલાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધાર

શિયાળાની શરૂઆતમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે શાકભાજીના ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે પ્રજા પર વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે શાકભાજીના ભાવ વધતા આખરે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે દિવસે મોંઘવારી જોવા મળી રહી છે શાકભાજીના ભાવમાં ફરી એક વખત વધારો થતા આખરે સામાન્ય જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે સતત વધી રહેલા શાકભાજીના ભાવ સામાન્ય જનતાને દજાડી રહ્યા છે તો પ્રજા પર વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે શિયાળાની શરૂઆતમાં જ શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે લીલા શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે દિવસે ને દિવસે શાકભાજીના ભાવમાં વધારો થતાં આખરે ગરીબ અને મધ્યમ વર્ગ વધુને વધુ મોંઘવારી વચ્ચે પીસાઈ રહ્યો છે દિવસે ને દિવસે શાકભાજીના ભાવ વધતા આખરે ગૃહિણીઓ ત્રાહિમામ પોકારી ઉઠી છે કહેવાય છે કે શિયાળાની ઋતુમાં સ્વાસ્થ્યનું ધ્યાન સૌથી વધારે રાખવું જોઈએ કહેવાય છે કે શિયાળામાં ખાધેલું એ બારે માસ પહોંચતું હોય છે પરંતુ અત્યારે હાલ પરિસ્થિતિ એવી જોવા મળી રહી છે કે ગરીબ અને મધ્યમ વર્ગ શાકભાજી ખાવું તે પણ એક સપનું બની ગયું છે શાકભાજીના ભાવમાં આખરે ગરીબ અને મધ્યમ વર્ગ પીસાઈ રહ્યું છે તમામે તમામ શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે લીલા શાકભાજીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે તો લીલા શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે પ્રજા પર વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે લીલા શાકભાજીના ભાવમાં આગ જલતી તેજી જોવા મળી રહી છે કમોસમી વરસાદ અને માવઠાના કારણે પાકને અસર પહોંચી છે ત્યારે આખરે વેપારીઓ દ્વારા પણ ભાવ વધારો કરી દેવામાં આવ્યો છે તો શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે અને હવે સમાચારમાં આગળ વધીએ તો આધાર કાર્ડ માટે મુશ્કેલીનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે લાંબી લાઈનોમાં લોકોને ઉભું રહેવું પડી રહ્યું